वेरी गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्निंग स्कूल। केम छो बार दोस्तों, मजा में छो ने? आज आपने धोरण 4 विषय गुजराती में पाठ 15 बे बहादुर छोकरा एम आपणे पाठ 1 भणीशुं। तो पाना नंबर पाठ्यपुस्तकना पाना नंबर 78 ऊपर आवे बुक ने खोलीशुं। चालो तो आपणे शुरुआत करिए। बाळ दोस्तों, गुजराती धोरण 4 आ मुखपृष्ठवाळी बुक ने आपणे पाना नंबर 88 ऊपर खोलीशुं। चालो आजे आपणे प्रकरण 15 बे बहादुर छोकरा ની શરૂઆત કરીએ। જો અહીંયા આપણને ચિત્રમાં બે બહાદુર છોકરાના ચિત્રો આપેલા છે, તે ચિત્રો છે હરિ અને અર્જણ। તો ચાલો આપણે પાઠમાં સમજૂતી મેળવીએ। હાલ તો પ્રાણીના શિકારની કાયદાની મનાઈ છે। જો અહીંયા આપણે શું કહે છે, હાલમાં આપણે કોઈ પ્રાણીને મારી શકતા નથી, પરંતુ પહેલાના સમયમાં વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા। આ જૂના સમયની વાર્તા છે, એટલે કે રાજા મહારાજાઓ પોતાના શોખ ખાતર શું કરતા, શિકાર કરતા। હાલમાં પ્રાણીને મારવા પર પ્રતિબંધ છે કાયદાની અંદર। તો 150 દાયકા પહેલાં કાગનસા ગામે કરવામાં આવેલા એક શિકારની વાત છે। બાળ દોસ્તો, જો સરસ મજાની અહીંયા એક વાર્તા છે। એક કાગનસા કરીને ગામ હતું। કાગનસા શું હતું, કાને કાનોને માથે મીનું, કાગનસા ગામે એક સરસ મજાનું એક ગામ હતું। ત્યાં એક શિકારની વાત કરવામાં આવેલી છે। કાગનસા ગામ અમરેલી જિલ્લાનું એક નાનકડું, એમ કે છે કાકનસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ છે। એનો તાલુકો ધારી છે અને કાકનસાની પશ્ચિમે શું છે, કાગનસાની પશ્ચિમે ગીરના ડુંગરા જંગલ, 6 દાયકા પહેલાં જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરો, સિંહ પણ હતા। શું કહે છે, 650 દાયકા એટલે ઘણા સમય પહેલાંની વાત કરેલી છે। અને કાગનસા ગામ છે તે અમરેલી જિલ્લાનું, એનો તાલુકો ધારી છે અને પશ્ચિમે ગીરના ડુંગરા જંગલ વિસ્તાર આવેલો છે, ઘણા બધા પ્રાણીઓ જંગલમાં રહેતા હતા, એમાં સિંહ પણ હતો, એવી વાત કરવામાં આવી છે। કાગનસા ગામની નજીક એક વાંકડો છે, એટલે કે એક નાળો, આપણે જઈએ ને મોટું પાણી નજા પડતો હોય, શું થાય, પાણી પડતું હોય, પાણીનો નાનો વહેરો એટલે કે પાણી વહેતું હોય તેવું, ઉપરથી નીચે પડતું પાણી હોય ને એને વાંકડો કહીએ છીએ। સાંજના સમયે ક્યારેક પહેલાં જંગલના પ્રાણીઓ આ વાંકડા સુધી પાણી પીવા માટે આવતા, એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે આવી જ આવતા। તો અહીંયા એક જગ્યા એવી છે કે જે વાંકડો છે, એ વાંકડાને બધા જ પ્રાણીઓ સાંજના સમયે જંગલી પ્રાણીઓ પાણી પીવા માટે આવતા, જે શિકારના જે શોખીન લોકો હતા તે ત્યાં જ જઈને શિકાર કરતા। કોઈ નવેમ્બર મહિનામાં વડોદરામાં રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા। અહીંયા જો એક રાજાની વાત કરવામાં આવી છે કે નવેમ્બર મહિનો ચાલે છે અને વડોદરાના રાજા સયાજીરાવ છે તે શિકાર માટે આ વાંકડા પાસે આવે છે। જો હવે વાર્તાની શરૂઆત થઈ છે, વાંકડાની નજીક એક ઊંચો માંચડો બાંધવામાં આવ્યો હતો। માંચડો એટલે જમીનમાં લાકડા ગાલી અને 4 લાકડા ગાલીને ઉપર માળો આપણે બનાવીએ છીએ ને સૂવા માટે, એવો એક માંચડો બનાવેલો એટલે કે માળો બનાવેલો છે સૂવા માટે। જે લોકો ગામડામાં રહેતા હોય છે એમને વધારે ખબર હોય છે, જેવું કે 4 લાકડા જમીનમાં ઘૂસાડીને ઉપર સરસ મજાનો ખાટલો કે લાકડા ગોઠવીને સૂવા માટે બનાવેલો હોય તેને માંચડો કહીએ। મહારાજા એમના મદદનીશો સાથે માંચડા ઉપર ગોઠવાયા હતા,
એટલે કે મહારાજા શિકાર માટે આવ્યા છે અને તેના મદદનીશો એટલે કે બીજા માણસો સાથે તેઓ માચડા પર ગોઠવાઈ ગયા છે. માચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા. એમાં સુખપુર ગામના બે છોકરાઓ હતા. અહીંયા જો આપણે છોકરાને જોઈ કહીએ, અહીંયા બે છોકરા ઊભા છે. એ કયા ગામના છે? સુખપુર ગામના છે. કયા ગામના? સુખપુર ગામના છે. હરિ અને અર્જુન એના નામ છે. જો અહીંયા શું કહે છે, ગામના બે છોકરા એટલે કે સુખપુર ગામના બે છોકરા છે. એકનું નામ હરિ છે અને બીજાનું નામ અર્જુન છે. આ બે છોકરાનું નામ હરિ અને અર્જુન છે. હિંમતબાજ પણ હતા તે છોકરાઓ, પણ બહુ હિંમત અને શક્તિશાળી હતા. આ બે છોકરાઓ માચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. આ બે છોકરાઓ માચડો છે ત્યાંની થોડે દૂર એક ઝાડ પાછળ લપાઈને આ બધું જોઈ રહ્યા હતા. એમની પાસે દાંતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. એ છોકરાઓ પાસે શું હતું? દાંતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે કે શિયાળો. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. જોઈએ આપણને આ વાર્તા આ ઘટના શિયાળામાં બનેલી છે, ડિસેમ્બર મહિનામાં. કે ડિસેમ્બર શું કહે છે, નવેમ્બર અને ડિસેમ્બર એટલે કે નવેમ્બર અડધો છે. નવેમ્બર મહિનો અડધો થયો છે એટલે શિયાળો ચાલી રહ્યો છે. અને શિયાળામાં આપણે જોઈએ છીએ કે સાંજના સમયે જલ્દી સૂર્ય આથમી જતો હોય છે, ત્યારે સૂર્ય આથમવાની કે તૈયારીમાં છે. અને અજવાળવું ઝાખું થવા લાગ્યું હતું. એ સમયે ધીરે ધીરે મલપતો સિંહ એક ઓકળા ભણી આવતો દેખાયો. એવા સમયમાં શું કહે છે, સિંહ સાંજના સમયે જ્યારે થોડું થોડું અંધારું થવા લાગ્યું તેવા સમયે સિંહ વોકળા પાસે પાણી પીવા આવી રહ્યો છે. કાંઠે આવીને ઊભો રહ્યો. એ વખતે મહારાજે હાથમાંથી બંદૂકનો કોળો દાબ્યો, ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. વાઘ બરાબર પાણી પીવા આવે છે અને ત્યાં વોકળા પાસે, અને રાજા સયાજીરાવ શું કરે છે, પોતાના બંદૂકનો કોળો દાબી અને ભડાકો કરી દે છે અને ગોળી છોડી દે છે. ચાલો પાના નંબર 79 પર જોઈએ. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. શું કહે છે, જો કોને ગોળી છોડી હતી? હા, સયાજીરાવે ગોળી તો છોડી, પરંતુ તે ગોળી કમનસીબે શું થયું, તે ચૂકી ગઈ અને તેને સિંહને વાગી નહીં અને બંદૂકનો અવાજ થયો તો સિંહ સાબદો થઈ ગયો. સાબદો થવો એટલે કે ચેતનવંતો થવો. શું થવો? ચેતી જવું એટલે કે એને ખબર પડી ગઈ કોઈ મને મારવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. એને નજર ફેરવી માચડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી એટલે શું થવું જોઈએ, ગુસ્સે થવું. આંખ ફાટવું એટલે ગુસ્સે થવું. એની આંખ ફાટી માચડા પર બેઠેલા માણસોને સિંહ જોઈ ગયો. ગર્જનાઓ કરતો અને સલાંગો ભરતો એ માચડા સુધી ધસી આવ્યો. માચડાને ભય ભેગો કરવા માગતો હોય એમ જોડવા માંડ્યો અને જાણે કોઈ ઝાડને ઝંઝટતો હોય એમ કરવા લાગ્યો. જો બાળ દોસ્તો, અહીંયા શું થયું, સયાજીરાવે ગોળી સિંહને મારી તો ગોળી નિશાન ચૂકી જાય છે અને બંદૂકનો અવાજ થતાં જ સિંહ ચેતી જાય છે અને તે શું કરે છે, માચડા પર બેઠેલા લોકોની તરફ ગુસ્સે થઈને સલાંગો મારતો ત્યાં પહોંચી જાય છે અને માચડો એટલે કે જે માળો બનાવેલો છે એને શું કરે, જોડવા માંડે છે, નીચેથી હલાવવા માંડે છે અને તેની ઉપર ચડી જવા માગતો હોય તેમ કરતો હતો. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. સિંહનું આવું આક્રમણ કર્યું એટલે મહારાજા શું થયું, મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનો સૂજ્યું જ નહીં. મહારાજા પણ ગભરાઈ ગયા છે અને બીજી ગોળી એમની પાસે છે પરંતુ બંદૂક છોડી શકતા નથી, કેમ કે ડરી ગયા છે. આ કટોકટીની પળે હરિ અને અર્જુને એક હિંમતભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા
અને આખોટા કરતા હોય એમ એને એકસાથે અવાજ કર્યો. આવા સમયે કટોકટી એટલે કે જો અહીંયા રાજા પોતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, સિંહે એક છલાંગ મારી અને તેની નજીક આવી ગયા છે અને શું થયું, રાજાને કંઈ સૂતું નથી બીજી ગોળી મારવાની, તેવા સમયમાં હરિ અને અર્જણ ખોલામાં આવીને એકસાથે આકોટા કરે, એકસાથે અવાજ કર્યો, બૂમ મારી, ત્રાડ મારી, એટલે શું કર્યું, સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું, એની માંચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. સિંહ જે માંચડા પર ચડવાની તૈયારી કરતો હતો ને, તે હવે સિંહ તે પંજા હતા ને એના, તે જમીન પર મૂકી દીધા, તે ચડ્યો નહીં. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી, તમે સિંહને જોયો હશે કે એની ડાલા જેવું માથું હોય છે ને, હા, છોકરાઓ એના છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા, મોત સામે આવીને ઊભું હતું, છતાંય ગભરાયા નહીં. છોકરાઓએ આકોટા કર્યા એટલે સિંહ એમના પર ગુસ્સે થયો અને સિંહ હરિ અને અર્જન તરફ ગયો, અવાજ કર્યો ને એટલે સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો, ત્યાં જ મહારાજે બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહની મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું એની કેવી રીતે થયું એ સમજાયું નહીં. જો બાળદોસ્તો, હરિ અને અર્જનની તરફ સિંહ દોટ મૂકે છે, છલાંગ મારે છે, એ જ પહેલાં રાજા પોતે ગોળીમાંથી બીજી ગોળી મારી દે છે અને સિંહને મોતનો ઘાટ ઉતારી દે છે. આ બધું કેવી રીતે થયું પોતે સમજાતું નથી એવું રાજા બોલે છે. સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો. મહારાજા માંચડા પરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જનના આ હિંમત ભર્યા સાહસની પ્રભાવિત થયા. છોકરાઓએ જીવનનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો. એમને તો સૌ પહેલું હરિ અને અર્જનને ધન્યવાદ આપવાનું કામ કર્યું. રાજા શું કહે છે કે જો હરિ અને અર્જન ના હોત તો મને કે છે હું બચી શક્યો ન હોત, કારણ કે બીજી ગોળી છોડવાનો સમય મળ્યો ન હોત અને હરિ અને અર્જને પોતાનું સાહસ ભર્યું, હિંમત ભર્યું કાર્ય કર્યું અને તેમને પોતાનો જીવ જોખમમાં મેળીને મને બચાવ્યો છે, તેથી તેને ધન્યવાદ આપે છે. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આંકે. એમને વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળાઓ રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. જો રાજાએ બે છોકરાઓને ધન્યવાદ આપ્યા ત્યારબાદ શું કર્યું, બે પૂતળાઓને એમને પોતાને કાયમ યાદ રાખવા માટે શું કર્યું, એમને ઉપકારનું મૂલ્ય ચૂકવવા માટે બે પૂતળા બનાવ્યા અને વડોદરામાં કમાટી બાગની અંદર એને શું કર્યું, સ્થાપના કરાવી. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. કમાટી બાગને બીજા કયા નામે ઓળખાય છે, તો સયાજી બાગ તરીકે ઓળખાય. સયાજી બાગ મુખ્ય દરવાજાના પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જનના પૂતળા પૂરા કદના છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજીરામાં જઈને આ બહાદુર છોકરાની પ્રતિમા જોજો. એટલે કે છે, તમે જ્યારે બી વડોદરા કમાટી બાગ એટલે કે સયાજીરાવ બાગની તમે મુલાકાત લો ત્યારે હરિ અને અર્જનના અવશ્ય પૂતળાઓને નિહાળજો. તો આ સત્ય ઘટનાને આપણે અહીંયા જોઈ. તો બાળદોસ્તો, સયાજીરાવને જીવના જોખમે સિંહના મુખમાંથી બચાવના હરિ અને અર્જનના પૂતળાઓને તેમને પોતાનું મૂલ્ય આંકીને કમાટી બાગમાં પૂતળા બનાવ્યા. તો સરસ મજાની હરિ અને અર્જન બે બહાદુર છોકરાની વાર્તા આપણે જોઈ. ચાલો બાળદોસ્તો, હવે આપણે સમજૂતી જોઈશું. જો અહીંયા આપણને આ સમજૂતી આપી છે એ આપણે આજના હોમવર્કમાં, આજે આપણા હોમવર્કમાં શું કરીશું, શબ્દ સમજૂતી પાના નંબર 78 અને પાના નંબર 80 ઉપર બંને સમજૂતી, શબ્દ સમજૂતી અધૂરી છે તે આપણે નોટબુકમાં આજના હોમવર્ક તરીકે લખીશું. તો નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ઓકે, બાય બાય.